गुजरात विधानसभा 2022 ની ચૂંટણીમાં આખરે ભાજપનો રિપીટ થિયરીને કારણે કોરાણે મૂકી મોટા ભાગના ઉમેદવારોને રિપીટ કર્યા છે। વલસાડ જિલ્લામાં તમામ 5 બેઠક પર જૂના જોગીઓને રિપીટ કર્યા છે, તો 180 પારડી વિધાનસભામાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવ્યા બાદ કનુ દેસાઈ કાર્યકર્તા સાથે વાપી વિસ્તારમાં કેમ્પેન માટે નીકળ્યા હતા, જેમાં વાપી કસ્ટમ રોડ ઉપર આવેલી ખોજા સોસાયટી ખાતે જૂના કાર્યકર્તાઓને મળી પ્રચારની શરૂઆત કરી હતી। वाव विधानसभा कांग्रेस ना उम्मीदवार गेनीबेन ठाकुर ने रिपीट कराया। गत 2017 नी चूंटणी में दिग्गज नेता शंकर चौधरी ने पराजित करी 6600 नी पातळी सरसाई थी विजय थता गेनीबेन ठाकुर पर विश्वास मुकवामां आव्यो छे। गेनीबेन ठाकुर 15 नवम्बरे उम्मीदवारी फॉर्म भरशे एवी जाहेरात करी छे। રાજ્યમાં યુથ કોંગ્રેસ દ્વારા વિધાનસભા 2022 નો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। વિધાનસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસ દ્વારા 18 ટિકિટોની માંગણી કરવામાં આવી હતી। યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહે કહ્યું હતું કે દરેક કોલેજ કેમ્પસમાં જઈને ડ્રગ્સ વિરોધી કેમ્પેન ચલાવવામાં આવશે। રાજ્યમાં 40 લાખ બેરોજગાર યુવકો માટે કામ કરીશું। કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિન સરકાર છે, પરંતુ દેશમાં સમસ્યાઓ વધી રહી છે। વેક્સિન દેશમાં નહીં પણ વિદેશોમાં વેચવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું 15મું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં વધુ 3 ઉમેદવાર જાહેર કર્યા છે। સિદ્ધપુરથી મહેન્દ્ર રાજપૂતનું નામ જાહેર, માતરથી લાલજી પરમારનું નામ તેમજ ઉધનાથી મહેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 178 ઉમેદવારો જાહેર કર્યા છે।